page number 31. एक थी छह गणेला हता, बाकी ना दाखला नंबर सात. जो ये सातमो दाखलो, भागीदारो आपवा मावेला छे त्रण. कया कया? राम, रवि अने ईसो. 1/4/2016 આ મોડી ને કહેવાય શરૂઆતની મોડી. કઈ મોડી કહેવાય? શરૂઆતની. આગળ વાંચો. વર્ષને અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યો, નફો વેચી દીધો પછી ખબર પડી કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનો રહી ગયો. શું બાકી રહી ગયો છે? મૂડી પર વ્યાજ. તો એની માટેની ભૂલ સુધારણા નોંધ લખવાની કીધેલી છે. જોઈએ દાખલા નંબર 7. મૂડી પર વ્યાજ ગણવાનો રહી ગયો, આની માટે પહેલા બનાવવું પડશે કોષ્ટક. શું બનાવવું પડે? અગાઉ આપણે આવ્યું તો નફાની ખોટી ફાળવણી અને નફાની સાચી ફાળવણી. સાચી ફાળવણીની નિશાની કેવી આવે? પ્લસ. અને ખોટી ફાળવણીની માઈનસ. કોષ્ટક બનાવીએ. કોષ્ટકની અંદર પહેલો ખાનો લીધા. મૂડી તૈયાર આપેલી છે કે નથી આપેલી? આપી દીધેલી છે. ભાગીદાર બોલો કયા કયા છે? રામ, રહીમ અને ઈસુ. કેટલા ટકા વ્યાજ ગણવાનો રહી ગયો છે? તો મૂડી પર વ્યાજ આપણે ગણી નાખવાનો. વિગતના ખાનામાં લખાશે પહેલું મૂડી પર 6% લેખે વ્યાજ. પહેલો ભાગીદાર બોલો કોણ છે? રામની મૂડી કેટલી? 60,000 ગુણ્યા કેટલા ટકા? 6%. 3600. રવિની મૂડી 40,000 ના 6%. છેલ્લો ભાગીદાર ઈસુની મૂડી 50,000 × 6%. મૂડી પર વ્યાજ આપણે લખી નાખ્યું. હવે બીજો પ્રશ્ન, કોઈ કહી શકશે મૂડી પર વ્યાજ એ ખર્ચ ગણાય કે આવક ગણાય? ખર્ચ. ધંધા માટે શું ગણાય? ખર્ચ ગણવાનો રહી ગયો છે. તો ખર્ચ ગણીએ તો નફો વધે કે નફો ઘટે? નફો ઘટે. તો સામેની બાજુ પર લખાશે નફામાં ઘટાડો. નફા નુકસાનનો પ્રમાણ જો તો કે આપેલો છે? ના. ન આપે તો કયા હિસ્સે? સરખા હિસ્સે 1:1:1. આ ત્રણે ત્રણ રકમનો સરવાળો કરો. 9,000. આ ત્રણેયમાં નિશાની કેવી રાખવાની? ખર્ચ ઘટે. ખર્ચ ઘટે શું? નફો ઘટે. શું કરવા? તો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું. મૂડી પર વ્યાજ ગણો તો નફો ઘટે. તો નફામાં ઘટાડો એની નિશાની કેવી રાખવાની? સરવાળો કેટલો આવ્યો? 3/9. ત્રણેયના ખાનામાં બોલો કેટલા આવશે? 3,000. બાદબાકી પ્લસ 600 છેલ્લામાં 0. હાસ્યમાં તમને નોંધ લખાવેલી છે કે ભૂલ સુધારણાની અંદર જેની રકમ માઇનસ આવે, કેટલી રકમ આવે? માઇનસ આવે એનો મૂડી ખાતો શું કરવાનો? આમાં જો તો માઇનસ કોણ છે? રહીમ માઇનસ છે. તો એનો ખાતો બોલો શું કરશો? રહીમ ઉધાર થશે તો જમા કોણ થશે? રામ. પેલો ઈસુ કઈ આવશે? એની રકમ કેમ નહીં આવે? લખાશે ભૂલ સુધારણા નો. ખાસ આમ નોંધ કહેવાશે. પહેલો ખાનો તારીખ, પછી વિગત, પછી ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. માઇનસ રકમ કોની છે? તો રહીમનો
સુધા તે રામના મોડી ખાતે નીચે ને શું લખવી પડશે બાબત છે મોડી સુધારણા નોંધ લખી પ્રથમ બે વન્નીમાં કેટલી લીધી છસો અને છસો આ દાખલામાં તમને કીધેલું છે મોડી પર વ્યાજ રહી ગયો તો આપણે મોડી પર વ્યાજ ગણી નાખ્યો ધારો કે દાખલામાં એમ કે ને ઉપાડ પર વ્યાજ રહી ગયો શું બાકી રહી ગયું ઉપાડ પર તો આ ગણતરીના કોષ્ટકમાં ફેરફાર શું થશે અહીંયા લખાશે ઉપાડ પર 6% વ્યાજ પછી નિશાની કેવી રાખવાની માઇનસ ઉપાડ પર વ્યાજ ધંધા માટે કહેવાય આવક તો અહીંયા લખાશે નફામાં વધારો નફા નુકસાનનો જે પ્રમાણ આપેલો હોય એ પ્રમાણ ન આપેલો હોય તો સંખ્યા પછી નિશાની માઇનસ છે જગ્યાએ નંબર વાંચો 8 લતા ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદાર છે વર્ષની અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનો રહી ગયો બોલો બરાબર વિરુદ્ધનો દાખલો છે શું બાકી રહી ગયું શું બનાવો પડે પહેલા કોષ્ટક કોષ્ટકનો પહેલો ખાનો લખાશે ઉપાડ પર પહેલો ભાગીદાર લતા એનો ઉપાડ બોલો 2700 ગીતા 1200 અને પ્રવીણા 1500 ગયા વખતે શું બાકી રહી ગયેલું આ વખતે આ નિશાની કઈ હતી અહીંયા મોડી પર વ્યાજ ગણો તો નફો ઘટે નફો શો થાય ઉપાડ પર વ્યાજ ગણો તો નફો શો થાય નફામાં વધારો તો આની નિશાની કેવી રાખવાની ત્રણેયનો ટોટલ નફા નુકસાન પ્રમાણ આવેલો છે સરખા હિસ્સે પહેલામાં કેટલા 1800 1800 અને 1800 નિશાની કેવી આવી પ્લસ પહેલાનો જવાબ માઇનસ કે પ્લસ બીજામાં અને ત્રીજામાં કોની રકમ માઇનસ આવી માઇનસ આવે એનો ખાતો શું કરાય પ્લસ આવે એનો ખાતો તો ઉદાહરણ ની અંદર અહીંયા ઉધાર કોણ કરશો આપણે ઉધાર કોને કરીશું લતાને જમા કોણ કોણ થશે ગીતા અને પ્રવીણા લખાશે ભૂલ સુધારણા નોંધ માઇનસ આવે એ ઉધાર તો લખાશે લતાના મોડી ખાતે ઉધાર બોલો એની રકમ કેટલી છે તે ગીતાના મોડી ખાતે એની રકમ બોલો 600 અને તે પ્રવીણાના મોડી ખાતે એની રકમ ભાગીદાર કોણ કોણ છે મુકેશ ધવલ વિનોદ તેઓની મોડીનું પ્રમાણ બહુ અગત્યનું છે અંડરલાઈન કરો મોડીનું પ્રમાણ આ પ્રમાણને નફા નુકસાનનું પ્રમાણ કહેવાય કે ન કહેવાય છે આ મોડી નફા નુકસાનનો આપેલો નથી એટલે કયા હિસ્સે સરખા હિસ્સે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળશે એની ખાતરી કોણે આપી અંડરલાઈન કરો ખાતરી ધવલ અને વિનોદે આપી કોને ખાતરી આપી
તમે ઓછામાં ઓછા કેટલા મળશે? એનાથી ઓછા મળશે? એનાથી ઓછા મળે તો ચાલે કે ન ચાલે? વધુ મળે તો ચાલે. ખાતરી કોને કોને આપી? ધારો કે પેલાના પૈસા ઘટે તો એ આપે કો આપો? બંને ખાતરી આપી. ધારો કે એકલા એક ખાતરી આપી હોત તો? બે ખાતરી આપી તો? કયા પ્રમાણમાં આપે? નફા નુકસાન. કયા પ્રમાણમાં? નફા નુકસાન. જોઈ આગળ પેઢીનો નફો બોલો કેટલો છે? ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવાની. તો ભાગીદાર વચ્ચે પહેલા નફાની શું કરવાની? લખાશે ટાઇટલ નફાની વહેંચણી. પહેલો ભાગીદાર બોલો કોણ છે? મુકેશ. ટોટલ નફો ગુણ્યા 30,000. બીજો ભાગીદાર ધવલમાં બોલો 90,000 ગુણ્યા બરાબર 30,000. છેલ્લામાં વિનોદ 90,000 ગુણ્યા 1/3 ચાલશે કે નહીં ચાલે? તમને એમ કીધેલું છે પહેલો ભાગીદાર બોલો કોણ છે? એને કેટલા મળવા જોઈએ? અને કેટલા મળવા જોઈએ? મળ્યા 35,000? કેટલા મળ્યા? ઘટ્યા કેટલા? 5,000 ઘટ્યા. એ કોણ કોણ આપે? આ બે શું કામ આપે? એકે જ ખાતરી આપી હોત તો? બંને ખાતરી આપી હતો. તો લખાશે ટાઇટલ કોને કોને રકમ આપવાની? ધવલ અને વિનોદે આપવાની રકમ. બંને ભેગા મળીને કેટલા આપવાના? તો લખાશે ધવલ અને વિનોદ ભેગા મળીને આપવાના 5,000. તમાં કોણ કેટલા આપે? આ લોકોનું પ્રમાણ કેટલું છે? મુકેશ, ધવલ અને આ બેનું પ્રમાણ કેટલું? તો સરખાવશે. ધારો કે નફા નુકસાન નું પ્રમાણ આમ હોત તો 3:2:1 તો કયા પ્રમાણમાં આપત? આમાં સરખા હિસ્સે છે તો 1/2, 1/2. 2500 અને કોણ કોણ આપશે? એ બંનેના નફા માંથી શું કરી દેવાના? નવું ટાઇટલ નફાની ખરેખર વહેંચણી. પહેલો ભાગીદાર બોલો કોણ છે? મુકેશ ને પહેલા કેટલા હતા? બીજો ભાગીદાર ધવલ ને કેટલા મળતા? ત્રીજો ભાગીદાર એને પહેલા કેટલા મળતા? કોણે કોણે પૈસા આપી દીધા? તો એના નફા માંથી શું કરી દેવાના? -2500. 28,500. કોને પૈસા મળ્યા? મુકેશ. તો મુકેશ ના નફા માં બોલો શું કરવાના? 27,500. એની પછી દાખલા નંબર 10. 10 માં ની અંદર કીધેલું છે રઘુવીર ભાગીદાર છે. એની કઈ મૂડી? અંડરલાઈન આખરની મૂડી કેટલી છે? એમાં ચાલુ વર્ષનો ઉપાડ કેટલો અને નફો કેટલો એની અસર આપી દીધી છે. મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ કેટલું થાય? મૂડી પર વ્યાજ ગણવો હોય ને તો એ હંમેશા શરૂઆતની મૂડી પર ગણાય. કઈ મૂડી પર? તમને આપેલી છે કઈ છે? તો પહેલામાં પહેલું કામ શું કરવાનું? આખરની મૂડી પરથી શરૂઆતની મૂડી મેળવવાની. 11મામાં
આટલા સરવાયામાં મૂડી લેવા બાજુ એક કોષ્ટક આવતું, શરૂઆતની મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ ચોખ્ખો નફો માઇનસ ઉપાડ માઇનસ ઉપાડનો વ્યાજ. આ કોષ્ટક યાદ છે? 100 રૂપિયાની કઈ મૂડી કહેવાય? શરૂઆત. 130ને કઈ કહેવાય? શરૂઆત ઉપરથી આખરની કેળવણી હોય ને, તો નફો પ્લસ ઉપાડ. આપણે આખર પરથી કઈ મેળવી છે તો શું કરવાનું? ઉપાડ પ્લસ નફો. પહેલું કામ કરવાનું, આખરની મૂડી આપેલી છે એની પરથી શરૂઆતની મૂડી શોધવાની. કઈ રીતે મળશે? તો પહેલા લખાશે આખરની મૂડી, બોલો કેટલી? પ્લસ એમાં શું કરાશે? કેટલો? સરવાળો. ચલો એમાંથી નફો શું થશે? 74,700 ની કઈ મૂડી કહેવાય? ચલો આ મૂડી પર કેટલા ટકા વ્યાજ ભરવાનો કીધો? લખાશે મૂડીનો વ્યાજ 74,700 ગુણ્યા 6%, 4,400 ઇન્ટુ 4,400 ની. છેલ્લો દાખલો, દાખલા નંબર 11. 11 માં કીધેલું છે ભાગીદાર બોલો કયા કયા? એ બી અને સી. કયા હિસ્સે? સરખા હિસ્સે, એક જેમ એક જેમ. એ લોકોની કુલ મૂડી કેટલી? પછી પ્રમાણ છે કયું? છે મૂડીનો પ્રમાણ. પછીનો પ્રમાણ છે કયું? મૂડીનો પ્રમાણ. કેટલો છે મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણાય? 9%. બહુ અગત્યનો પ્રશ્ન આપેલો છે. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા? બોક્સ બનાવો ને મૂડીના વ્યાજ સહિત, એટલે એમાં મૂડીનો વ્યાજ આવી ગયો કે નથી આવ્યો? તો સવાલ શું છે? એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? કોષ્ટક બનાવશો, પહેલા તો કુલ મૂડી આપેલી છે એ મૂડીને આપણે બધામાં વિભાજીત કરીશું. પહેલો કનો કયું? વિગત. એમાં લખીએ મૂડી. ભાગીદાર બોલો કયા કયા છે? મૂડીનું પ્રમાણ 1:3:2. ભાગીદાર ઈ ની મૂડી 75,000. બી ની મૂડી 4,50,000 મૂડી છે ને, 1:3:2, 2,25,000. છેલ્લામાં 4,50,000 ગુણ્યા 2 ના છેદમાં 6, 1,50,000. આ શું રહ્યું? 3-3 ભાગીદાર ની મૂડી, 3-3 ભાગીદાર ની મૂડી. મૂડી પર હવે શું ભરવાનો વ્યાજ? કેટલા ટકા? 9%. મૂડી પર 9% લેખે વ્યાજ. 75,000 ના 9% 67,50. 20,200. 13,500. હવે એક તમને કીધેલો છે ભાગીદાર સી. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળેલા છે? 73,500. ભાગીદાર સી એની ટોટલ રકમ મળેલી છે 73,500. કયા ભાગીદાર? સી. બોક્સ શું બનાવેલું છે? સી ની મૂડી નું વ્યાજ કેટલું? નફો. નફા નુકસાન નું પ્રમાણ છે?
28 છે ને ભાગીદાર સી ને 60000 નફો મળે તો એ ને પણ કેટલો મળે 60000 બી ને પણ કેટલો મળે 60000 બંને ને કેટલો કેટલો મળે 60000 તો આ સી નો નફો કઈ રીતે મળ્યો ને એ ગણતરીમાં લખવાનું ભાગીદાર સી નો નફો બરાબર એને ટોટલ કેટલા મળ્યા 70500 માઇનસ એનું વ્યાજ 13500 બરાબર 60000 કોનો નફો મળ્યો સી નો નફો ભાગીદાર સી નો નફો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવું છે 70000 કોઈ વિગત લખાશે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કેવું છે સરખું હોવાથી ભાગીદાર એ અને બી એ અને બી ને પણ નફા પેટે રૂપિયા કેટલા મળશે 60000 સવાલ એવો પૂછેલો છે કે એ અને બી ને મળતી કુલ રકમ તો લખાશે ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત મળતી મૂડીના વ્યાજ સહિત એટલે મૂડીનો વ્યાજ ઉમેરવાનું કે માઇનસ કરવાનું ચાલો ભાગીદાર એ ને નફા પેટે કેટલા મળે ભાગીદાર બી ને નફા પેટે કેટલા મળે ભાગીદાર એ ની મૂડી નો વ્યાજ 67000 અને બી ની મૂડી નો વ્યાજ 20250 80000 પૂરા દાખલા